श्री नवदर्पण विद्यालय थोड़ी वती आप विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूँ छू। धोरण दस में आप भणी रहा छे गणित जेमा चेप्टर नंबर त्रण के द्विसल सूर्यक समीकरण जेमा स्वाध्याय 3.4 ना दाखला नंबर 1 अने 2 आपणे गण्या तो तेमा लोपनी अने आदेशनी रीतनो उपयोग कर्यो हतो। आजनो आपणो दाखला नंबर 3 छे के 3x माइनस 5y माइनस 4 बराबर 0 अने 9x बराबर 2y प्लस 7 आ बन्ने समीकरण जे आप्या छे ते आपणने सरखी रीते फॉर्मुलामां हता नथी। तो सौ प्रथम आपणे समीकरण गोठवण एटले के समीकरणनी गोठवणी करवी पड़शे। तो के सौ प्रथम आपणने समीकरण एक आप्युं छे तो के 2 3x माइनस 5y माइनस 4 बराबर 0 छे। तो x अने y बन्ने एक बाजु फॉर्ममां रहेशे तो के 3x माइनस 5y माइनस 4 बराबर 0 आ माइनस 4 से ही बराबर नी पहली बाजू लई जाइए एटले थई जशे प्लस तो के 3x माइनस 5y बराबर थई जशे 4 अने समीकरण नंबर 1 आपीए। बीजू समीकरण आप्यो छे के 9x माइनस 2y तो लखीए के 9x बराबर 2y प्लस 7 बराबर नी आ साइड 2y लावीए प्लस से बराबर ने आ बाजु आवे छे तो थई जशे माइनस तो के 9x माइनस 2y बराबर 7 आने समीकरण नंबर आपीए 2। बन्ने समीकरण जे आपणे अगाउना दाखला गण्या ते प्रमाणेना समीकरण थई गया। तो के आ हवे आपणे लोपनी रीतनो उपयोग सौ प्रथम करीए तो के लोपनी रीते लोपनी रीतमां तो के समीकरण एक अने समीकरण बे बन्नेना सहगुणक एक्स केवा तो के समान करवाना अथवा तो बन्नेना सहगुणक वाय समान करिए। तो लखीए के समीकरण एक ने एक्स नो सहगुणक केटलो छे तो के 9 वडे अने समीकरण बे ने आ एक्स नो सहगुणक केटलो छे तो के 3 तो ते वडे गुणता तो लखीए के समीकरण एक ने 9 वडे गुणता 9 वडे अने समीकरण बे ने 3 वडे गुणता। समीकरण एक छे एने केटला वडे तो के 9 तो आखा समीकरण साथे गुणा छे तो के 9 साथे समीकरण एक ने गुणीए तो के 9 तेरी ने 27x माइनस 9 पंचा 45y बराबर 9 छोकु 36 9 સાથે ગુણ્યા હવે સમીકરણ 2 ને કેટલા વડે તો કે 3 વડે તો કે 9 13 ને કેટલા થઈ જાય છે તો કે 27x માઈનસ ના માઈનસ 3 2 6y અને બરાબર 7 13 ને 21 હવે નિશાની બંને માં ઉલટાઈ જશે જો પ્લસ હોય તો થશે માઈનસ અને માઇનસ હોય તો થઈ જશે પ્લસ અને પ્લસ હોય તો થઈ જશે માઇનસ સાદુરૂપ આપીએ આ પ્લસ આ માઇનસ બંને જતા રહેશે હવે 45 માઇનસ છે આ 6 છે એવો થઈ જશે પ્લસ તો 45માંથી 6 બાદ કરીએ એટલે સૌ પ્રથમ થશે માઇનસ 39y બરાબર આ પ્લસ છે આ માઇનસ છે 37માંથી 21 બાદ કરીએ તો કે 6માંથી 1 બાદ કરીએ તો થશે 5 અને 2માંથી 3 બાદ કરીએ એટલે થશે 1 અને એ આવશે તો કે પ્લસ હવે 39 છે એ માઇનસ ગુણાકારમાં છે બરાબરની આશા જાય તો ભાગાકારમાં તો કે y બરાબર 15ના છેદમાં 39 પણ કેવા તો કે માઇનસ આ કિંમત મળી આપણને y ની
હવે વાયની કિંમત જે મળી છે તેને સમીકરણ એકમાં કિંમત મૂકીએ તો કે સમીકરણ એકમાં વાયની કિંમત મૂકતા લખીએ સમીકરણ એક છે આપણી પાસે તો કે 3x માઇનસ 5y બરાબર 4 વાયની કિંમત આપણી પાસે છે કેટલી તો કે માઇનસ 15/39 તો વાયની કિંમત મૂકી દઈએ કે 3x એમના એમ માઇનસ એ 5 વાયની કિંમત છે તો કે માઇનસ 15/39 બરાબર 4 હવે 15 સાથે 5 ગુણા છે તો 3x આ માઇનસ માઇનસ થઈ જશે પ્લસ અને 15 સાથે 5 ગુણે તો કે 15 × 75 = 39 બરાબર 4 આ પ્લસ છે બરાબરની ઓલી બાજુ જાય તો માઇનસ તો કે 3x બરાબર 4 માઇનસ 75/39 હવે લસા લઈએ અહીંયા કંઈ ન હોય તો એક લખી શકાય તો કે હા લસા લઈએ સોકડી ગુણાકાર તો કે 39 4 સાથે ગુણાય 1 સાથે 75 ગુણાશે અને નીચે બંનેનો ગુણાકાર તો કે 3x બરાબર 39 4 સાથે ગુણાય તો 39 નો 4 સાથે આપણે ગુણાકાર કરીએ 9 ચોકુ 37 અહીંયા 3 4 તેરી 12 15 એટલે 156 માઇનસ 75/39 હવે 156 માંથી 75 બાદ કરીએ એટલે થશે 156 એમાંથી 75 બાદ કરીએ તો અહીંયા થશે 1 અહીંયા 10 અહીંયા થઈ જશે 15 15માંથી 7 જાય તો થઈ જશે 10 તો કે 101 આ 3x બરાબર 101/39 હજી અહીંયા 3 જે છે એ ગુણાકારમાં છે બરાબરની પહેલી બાજુ જાય તો ભાગાકારમાં તો કે x બરાબર 101 એના છેદમાં 39 સાથે 3 ગુણાય તો કે 9 તેરી 27 નો 7 નો વધી 2 3 તેરી 9 ને 10 ને 1 11 એટલે કે 101/117 આ x બરાબર આપણને કિંમત મળી x અને y બંનેની કિંમત આપણને મળી ગઈ હવે આપણે આદેશની રીતે દાખલો ગણીએ તો કે આદેશની રીત બે સમીકરણ આપણને આપ્યા છે ક્યાં ક્યાં તો કે 3x માઇનસ 5y બરાબર 4 અને સમીકરણ નંબર 1 છે સમીકરણ 2 છે આપણી પાસે 9x માઇનસ 2y બરાબર 7 આ સમીકરણ નંબર 2 છે આદેશની રીતે ઉકેલ મેળવતા હોઈએ એટલે કે કોઈ પણ વાય ફોર્મમાં અથવા તો એક્સ ફોર્મમાં આપણે લઈએ છીએ તો લખીએ પ્રથમ સમીકરણ કે 3x માઇનસ 5y બરાબર 4 આ માઇનસ 5y છે બરાબરની પહેલી બાજુ જાય તો પ્લસ તો કે 4 પ્લસ 5y આ 3 એક ગુણાકારના સંબંધમાં છે બરાબરની ઓલી બાજુ જાય તો ભાગાકારમાં તો કે x બરાબર 4 પ્લસ 5y છેદમાં 3 અને સમીકરણ નંબર આપી દઈએ 3 સમીકરણ 3 જે છે એની કિંમત ક્યાં તો કે સમીકરણ એ 2 માં મૂકીએ તો કે સમીકરણ 3 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા તો કે સમીકરણ 2 આપણી પાસે છે 9x માઇનસ 2y બરાબર 7 અને xની કિંમત આપણી પાસે અહીંયા છે તો xની કિંમત મૂકીએ તો કે 4 પ્લસ 5y એના છેદમાં 3 માઇનસ 2y એમના એમ બરાબર 7 9 છે આખા કૌંસ સાથે ગુણાશે એ પહેલાં અહીંયા છેદ ઉડે છે અંશમાં છે આ છેદમાં છે
ત્રણ કેરીને નવ ઉડી જશે અને ત્રણ આખા પદ સાથે ગુણાય તો કે ત્રણ છોક બાર પ્લસ ત્રણ પંચા પંદર વાય માઇનસ ટુ વાય બરાબર સાત. તો અહીંયા પ્લસ પંદર વાય છે, અહીંયા માઇનસ ટુ વાય છે, પંદરમાંથી બે બાદ કરીએ એટલે થશે તેર વાય. વાય વત્તા તેર વાય બરાબર સાત. આ પ્લસ બાર છે બરાબર ને ઓલી બાજુ હોય તો માઇનસ, તો કે સાત માઇનસ બાર. આ તેર વાય સાતમાંથી બાર વાય, બાર જે છે એ માઇનસ કરીએ એટલે આવશે પાંચ. તો કે તેર વાય બરાબર પાંચ, પણ કેવા તો કે માઇનસ, મોટાની કિંમત માઇનસ છે તો માઇનસ. હવે તેર છે એ ગુણાકારમાં છે બરાબર ને ઓલી બાજુ હોય તો ભાગાકારમાં, તો કે વાય બરાબર માઇનસ પાંચના છેદમાં તેર. આ કિંમત આપણને મળી વાયની. હવે આ જે વાયની કિંમત આપણને મળી તે કિંમત ક્યાં, તો કે સમીકરણ એકમાં મૂકીએ. તો કે સમીકરણ એકમાં વાયની કિંમત મૂકતા, સમીકરણ એકમાં વાયની કિંમત મૂકીએ તો કે સમીકરણ એક આપણી પાસે છે થ્રી એક્સ માઇનસ ફાઇવ વાય બરાબર ચાર. વાયની કિંમત આપણને આપી છે પાંચના છેદમાં તેર. તો થ્રી એક્સ માઇનસ પાંચ માઇનસ પાંચના છેદમાં તેર બરાબર ચાર. પાંચ સાથે પાંચ ગુણાઈ જશે, માઇનસ માઇનસ થઈ જશે, પ્લસ થ્રી એક્સ પ્લસ બસો બસો પચીસ છેદમાં તેર બરાબર ચાર. આ પ્લસ છે બરાબર ને ઓલી બાજુ જાય તો માઇનસ, તો કે ચાર માઇનસ પચીસના છેદમાં તેર. તેરનો લસાઅ થશે એટલે કે થ્રી એક્સ બરાબર તેર સાથે ચાર ગુણાય, તેર છોક કેટલા થશે બાવન માઇનસ પચીસ છેદમાં તેર. બાવનમાંથી પચીસ બાદ કરીએ એટલે આવશે સત્યાવીસ, તો કે થ્રી એક્સ બરાબર સત્યાવીસના છેદમાં તેર. ત્રણ છે એ ગુણાકારના સંબંધમાં છે બરાબરને ઓલી બાજુ જાય તો ભાગાકારમાં, તો કે એક્સ બરાબર સત્યાવીસના છેદમાં તેર ગુણ્યા ત્રણ. ગુણ્યા એટલા માટે કરીએ કે અહીંયા છેદવટ છે નવ તેરીને કેટલા થઈ જશે સત્યાવીસ, તો એક્સ બરાબર નવના છેદમાં તેર. એક્સ અને વાય બંનેની કિંમત મળી, અહીંયા વાયની કિંમત મળી માઇનસ પાંચના છેદમાં તેર અને એક્સની કિંમત મળી નવના છેદમાં તેર. તો એ પ્રશ્ન થાય કે આદેશની રીત અને લોપની રીત બંનેના ઉકેલ તો સાહેબ તમે એમ કહેતા કે સમાન મળશે, તો આમાં કેમ અલગ અલગ મળ્યા? તો હજી આમાં જે છે એ સાદુરૂપ બંનેમાં થશે એટલે કે છેદ ઉડતા હોય. આમાં જોઈએ તો કે પંદરના છેદમાં ઓગણચાલીસ છે, તો કે પાંચ તેરીને પંદર પંદર થાય અને તેર તેરીને ઓગણચાલીસ થાય, તો કે ત્રણ ત્રણ ઉડી જાય તો એ જ જવાબ આવશે. એ જ પ્રમાણે એકસો એકના છેદમાં એકસો સત્તર એનો છેદ ઉડાડો તો કેટલા આવશે, તો કે નવના છેદમાં તેર. આ બંને દાખલા જે છે રીતના ખૂબ જ મોસ્ટ આઈએમપી દાખલો છે. આવા જ દાખલા પૂછાય. સામાન્ય રીતે સરળ સ્વરૂપમાં આપણને સમીકરણ આપ્યા ન હોય. આપણે સૌપ્રથમ સમીકરણની ગોઠવણી એટલે કે પદની ગોઠવણી કરવી પડે. આ દાખલો જે છે એ એક્ઝામમાં પૂછાય તેવો છે, મોસ્ટ આઈએમપી દાખલો છે. અને આ બંને રીત જે છે એ આઈએમપી તો છે જ તે. અસ્તુ.